આદિવાસીઓના નોખા પ્રદેશમાં હોળી પર્વ દરમિયાન પ્રાચીન કાળની ઐતિહાસિક પરંપરા ધરાવતા અનેક અનોખા મેળા યોજાઈ રહ્યા છે ત્યારે સ્વયંવરની પ્રથાની માન્યતા સાથે સંકળાયેલા જેસાવાળાનો ગોળગધેડાનો મેળો પણ વિશ્વ વિખ્યાત બન્યો છે જે સદીઓ જૂની પરંપરાને જાળવવામાં આજે પણ અડીખમ ઊભો છે એક જમાનામાં સાહસિક યુવકને કન્યાઓ પસંદ કરતી હતી પરંતુ સમય બદલાતા હવે ગોળની પોટલી મેળવીને પણ આદિવાસીઓ આ પરંપરાને જીવંત રાખી છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે વર્ષોથી હોળીના છઠ્ઠા દિવસે એટલે કે પાંચમના દિવસે આ મેળામાં સીમડાનું એક લપસનું લાકડું રોપવામાં આવે છે જેની 30 ફૂટની ઊંચાઈ એક ગોળની પોટલી બાંધવામાં આવે છે અને આ લાકડાની આજુબાજુ આદિવાસી કુંવારી છોકરીઓ લોકગીત ગાતી ઢોલના તાલે નાચતી નેત્રની સોટીઓ લઈને ગોળ ગોળ ફરતી હોય છે અને તેમની વચ્ચેથી યુવાનો નજર ચૂકવીને થાંભલા ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે અને જે યુવક સૌથી પહેલા ચડીને ગોળની પોટલી લઈ લે તેને સાહસિક યુવાન તરીકે જાહેર કરવામાં આવે છે આ વખતના મેળામાં સીમડાના લપસના લાકડા ઉપર ચડીને ગોળની પોટલી મેળવવામાં અનિલ કટારા નામના યુવકે બાજી મારી હતી કહેવાય છે કે એક જમાનામાં જે યુવક સૌથી પહેલા ગોળની પોટલી લઈ લે તે યુવક નીચે ઘૂમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન કરતો હતો પરંતુ ટોચ ઉપર પહોંચેલા સાહસિક યુવાનને આજે પણ માન સન્માન આપવામાં આવી રહ્યું છે ગોળગધેડાના નામથી વિશ્વવિખ્યાત બનેલા મેળાના નામની ઉત્પત્તિ પાછળની માન્યતા એ રહી છે કે ગોળ ખાવા નીચેથી ગધેડા જેવો માર પડતો હોવા છતાં સાહસિક યુવાન ગોળ મેળવવા થડ ઉપર ચડીને સાહસિક પ્રવૃત્તિઓ કરે છે જેથી આ મેળાનું નામ ગોળ ગધેડો પડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद